મિત્રો ભગવતી જોગ માયા પાવાની દેવી નો જેને માથે હાથ હોય બાપ ન્યા કાળની 13મી સદી નો કર્જ નો આવી હકે પણ રાજની માલિપા પાવાની દેવી મેનાવતી રાણી જેને શેર માટીની ખોટ મિત્રો પણ ભગવતી જોગમાયા પાવાની દેવી નું ભજન કરે ને તેથી પાવાની દેવી મધરી રાતે આવી અને મેનાવતી રાણી ને એટલું કીધું હતું કે હે બાપ હે દીકરી મને પાવાની દેવી ને જો તું રદન કરસ તે મને ઘડ પાવાની દેવી ને હારું લાગતું નથી પણ આથી દ્વારકા નાથ ના દર્શન કરી આવો અને દ્વારકા નાથ ની માલી પાથી ને એમ કહેવાય છે કે જે પડાણા જે વેગડ ગામ છે હે એ વેગડ ગામ ના
દુવારા લઈ અને પછી મારા પાવા માથે આવજે અને કદાચ જો તારી શેર માટીની ખોટ ન ભાંગી દઉં તો હું ઘટ પાવાની દેવી કાયરકા નથી બાપ હે માતાજી જ્યાં માં ભગવતી શક્તિ નો જ્યાં વાસ હોય ને અહીંયા કરજુક ન હોય પણ પતિ રાજા પાસે આવી અને ગૌ હત્યા એટલે ગાય ને માથે માર મંડો મારવા પતિ રાજા બનવા લાગે હે ભાઈ તો કોણ છો અને ક્યાંથી આવો મારા રાજની માલિપા જે કોઈ નુકસાની કરે જેવી જેવી નુકસાની અને જેવો જેવો ગુનો એવો મારા રાજની માલિપા દંડ છે મિત્રો અને ત્યારે પતિ રાજા એ શબ્દ બોલે દીધી એટલું કીધું તું બાપ હું તો કરજુક છું કરજુક છો કે હા તો શું લેવા આવ્યો કે મારે તારા રાજની માલિપા વાસ કરવો ત્યારે પતિ રાજા એટલું બોલે કે બાપ અહીં તો મારી ગઢ પાવાની દેવીનો દ્વાર છે અહીંયા કણે કોઈ કરજુક નું કઈ કામ ન આવે તો એટલું કીધું બાપ મને ક્યાં વાસ કરવાનો મને જગ્યા આપો બાપ હું તમારા આંગણે આવ્યો છું તો મને વાસ કરવાનો જગ્યા આપો જગ્યાને કીધું કે જા ચાંદી સોનું તાંબુ હીરા માણક મોતીડા હોય હે અહીંયા કણે જઈને તારો વાસ કર અમારી તને રજા હશે ત્યારે પતિ રાજાના હાથમાં પાંચ ધંતુની વીટી પહેરી હતી એની માલિપા જઈને પ્રવેશ કરીને ખવડાવ હમણાં કીધું આપણે કે અહીંથી કદાચ 50 કરોડ ધરતી માંથી વસ્તી હોય ને બાપા ડાલામાં લબાસો લઈ અને પેટ નું ગુજારણ કરવા હાલી નીકળી હોય પાવાની દેવી પૂછવા જાય પતે પૂછે કે જાગે છે બાપ કોણ છો તમે જેના મુખે જેના દેહની માલિપા જે કરજુક પરવર ગયો તે માતાજી એમ કીધું હું તો પાવાની દેવી છું બધા તારા કુળની દેવ છું એ મા મારી પાવાની દેવી હો તો તમારું અંતર રૂપ તમારું કેવું છે તમે કેવા છો એ મને કઈ ખબર નથી પણ મને એકવાર મને આપ દર્શન આપો ને તો મને એમ થઈ જાય પતેને કે મારા કળ ભાગલામાં કોક માં છે બાપ હે
બરોબર છે મારા પતે રવા દે આપ દર્શન માં માલ નથી દીકરા આનો પરિણામ ભૂંડું આવશે હો પણ કેવત માં કીધું છે કે સ્ત્રી હટ બાળા હટ જોગી હટ આવી હઠું આવે પણ તું મને ઓળખી જાય બાપ ઓળખે તો હારું નકર જેને માં બની જનેતા બની જો હું ડાકણ થાય છે ને તો તો દુનિયાની માલિક મારું કોઈ પૂજન નહીં કરે બાપો પાવાની દેવી રમવા જાઉં જો મારો પતિ મને ઓળખી જાય તો બાપ હે મારી પાસે આજ ગરબો તૈયાર છે નહીં પણ કાલના સૂર્ય નારાયણ ઉદય થાય અને પેલો કિલો માટીનો ચડાવી અને એની માલિકાથી પેલો ગરબો ઉતરે ને એ ભાઈ તારો જા પવાની દેવી વિચાર કરે કદાચ સાપાને શેરની માલિપા મારે રમવા જાવ અને મારો પતિ મને ઓળખશે નહીં તો ભલે મારો વિચાર કર્યો કે માં ભગવતી જોગમાયાને જો આટલો પસ્તાવો થતો હોય
અને કોક દીક આપણા બાપ ની દેવી આપણને એક શબ્દ કે જો આપણે દેહ ની માલિકા ફર્સ્ટ અવર નો થાય ને તો આપણા મન ખાજો દેહ નો કહેવાય બાપે અને વાતો કે વાતો રહી ગઈ છે ને જેના દીકરા ને ઝેર થઈ ગયા હોય અને જો ઝેર અમૃત કરી ગઈ હોય અને એ બોલી નું લઈને નારિયેલ એક ગાંધી ના ઘર નું દેવી ને ખવડાવ બેઠા હોય મારા બાપ ની દેવી હે માં બજવા મારા બજવા મારી ઉડી આવી ગયા પણ કદાચ એની ફેટલી ના ફૂલ ને માલિપા એના પગ ની માળી રજ પડી હોય તો રજ ના ઓલે થી અમને આ ભૂમિ માથે ખમા થઈ ગયા બાપો પણ ઊંડા કુવામાં ઉતારી મારા બાપ ની દેવી વરત કાપી દીધો દુનિયામાં મારા બાપ ની દેવી મારા બાપ લખા માની દીધી દુબરી વસતી નો કુવારીઓ મટીસ નહીં રીરી મારો થઈ રે અને જો દુનિયામાં જો કમો તે મરવા દઉં ને તો જગત ની માલિકા મને પાવાની દેવી ને કોઈ ઓરખે નહીં બાપો ટપોરો મારે મારા બાપ ની દેવી જોજો નો આવડી વસ્તી ને લૂંટાવતી નહીં અને તે વધે ની માલિક પાસે મને કમો તે મારીશ નહીં માં વાહ મારી વાહ રાજા
સૂર્ય નારાયણ ઉદય થયો દેવગીન દીપક તો થયો એમ કહેવાય છે કે કુંભારે ઝાકડા માથે માટીનો પીડો મેકી અને ગરબો બનાવ્યો છે ગરબો ઉતાર્યો એમ કહેવાય કે સોન બે ગરબો બન્યો ભગવતી જોગ માયા પાવાની દેવી વિચાર કરે જરા મારા દિવસ દિયો હાંજની સમય નો વેરા મંડાણો પાવાની દેવી જૈન ઉભી રહી હે દીકરા હે બાપ મને ગરબો દેને બેટા પણ માણા કે છે ને કે મન ને માલિપા જેને હેડકી લાગી જાય મન થી બેદર થાય એની પાસે ધર્મ નો રહે પાવાની દેવી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ટૂંકમાં મિત્રો વાત કરું પાંચમું નોરતું બેઠું અને ગરબો લઈને માતાજી એમ કહેવાય છે કે જેને સોન બે શણગાર સજી અને સોપતા ઉતારી અને સોપતા પહેરી અને સાપા ને શેર ને માલિકા માતાજી ગરબે રમવા ગયા હોય તે કેવો ગરબો આવતો હોય છે બાપા હે સોકમા હે સતયુર મે ચા એ ભેગી રમે કાબુડી રે માતાજી માં ભગવતી ગરબે રમે માથે મિત્રો એમ કહેવાય કે હવા ગજ ગરબો માથે ઘૂમતો તો બાપા મધુપાન ની માલિપા
કારણ કે કરજુક આવ્યો તો અને કરજુક આવે ને જેથી વિનાશ કારણે વિપરીત બુદ્ધિ મિત્રો વિનાશ થવાનું હોય ને ત્યારે વિપરીત બુદ્ધિ હોય છે એની માલિપા ગઢ પાવાની દેવી સાપાનેર શહેર ની માલિપા ઉતરાવ પણ જે મારા જેવો મનનો હલકા મનનો માણસ હોય રાજ નો રાજ ગાંજો ઈ વાણન નો દીકરો છે ને એટલું બોલો બાપુ મધુપાન ની માલિપા મોજ મસ્તી નહીં આવે એવી આપણા સાપા નેર ની માલિપા કોઈ સતી આવી છે ને બા ઈ સતી ગરબે રમે એના માથે હવા ગજ ગરબો માથે રમે અને રૂપ રૂપ ના અંબાર છે કદાચ જો તમારા રાજ ની રાણી બનાવો ને તો તમારું રાજ દીપતી જાય બાપે મારી પવાની એ દેવી ને હરખા હતો નાનેથી પાલી પોસી મેં મોટો કર્યો છે મેં જેના હલા ગાયા છે અને મસરી મોર ને મુંગટ આપી દીધું છે બાપ મારું જે તાજ હતું એ મારા પતિ ને આપ્યું છે કદાચ મારો પતિ દુનિયા બદલી જાય પણ મારો દીકરો બદલશે નહીં બાપ મારી દેવી ને હરખનો આનંદ હમાય નહીં હયા આનંદ હમાય નહીં દીદી મારી જિંદગી ની માલિપા આવી નાર મેં જોવી નથી એક ચક્કર બે ચક્કર ને ત્રીજી ચક્કર મારે અને પતિ રાજા શેડો પકડી લે દીકરો બની કદાચ જો માનો પાલો પકડ્યો તો તો ભેડો પાર થઈ જાય મિત્રો મને ઉભરો આવ્યો ખમા મારા પેટ એ મારા દીકરા તને દાદી ખમાવો બાપ મારા પતે મને કઈક આપવું હોય તો તમારું મને વચન આપો બાપ માં જોગ માયા ને વિચાર થયો આનંદ નો ઉભરો આવ્યો મારો દીકરો મને ઓળખી ગયો લાગે છે જા જા મારા ભતાઈ તને મારું પાવાની દેવી નો કોલ છે તું માંગ અને હું કારુડી નો કર દઉં તો તો મને ઘટ પાવાની દેવી ને કોઈ ઓળખશે નહીં બાપા તને વચન આપ્યું હોય તો મારા મોલે પધારો મારા મોલે પધારો પણ માં છે ને માં મિત્રો દીકરાને મારે નહીં માં તો એટલું આપ્યું ના એમ કહેવાય છે કે જેને નિયણ પટપટાવી અને હમું જોઈને એટલું નિર્જીન કે દીકરા મારા હમી નજર ની મીટ તો માન હું કોણ છો મને જોતો ખરો બાપ તમે વચન આપ્યું હોય
અને તમે જે મારા હારે બોલે બોલે બંધાણા હો તો મેં તમારી પાસે કાંઈ માંગ્યું નથી, હું તો હું એટલું જ બોલું છું કે તમે મારા મોલે પધારો, તમે રસોઈ બનાવો અમે જમી બાપ પતે બે વાર કીધું ત્રીજો શબ્દ મારો તું હાંભર તારામાં માનવ જાતિ જેવો દેહ હોય અને કોઈ તું માને ઓળખતો હોય તો હું કોણ સૌ હીતો તું મારા હમે મીટ માંડ બાપ અને તેથી એટલું કીધું તું મારે બીજું કાંઈ સાંભળવાનું થતું નથી મારો પાવો રહ્યો ને એ ભલે થાય છે બાપો અને જૂઠિયો અને સોમીડો બે બાપ દીકરો ભગવતી ને જમાડવા બેઠા હતા અને આવો માંડવો હતો ને માંડવાની માલિપા માતાજી એવું અવસર બોલ માંડ્યો કે એ દીકરા મને દેવીને ઠાંડીઓ આખર પીવો છે મને અમર કોઈ ન મારા દીકરા ખાનીઓ આખર બજાડવા ફાહલાની માલિપા હાલી નીકળ્યા
પણ મિત્રો જેને ડાક વગાડવાનો શોખ હોય એને ડાક વગાડવું પડે, જેને ગાવાનો શોખ હોય એને ગાવું પડે, જે પાવો વગાડતો હોય પાવો વગાડે, એનામાં જીવન હોય. સ્વામિનારાયણ જંતર વગાડવાનો શોખ હતો અને એને એવું હતું કે જેથી મારી પાવાની દેવી જો અમર લેવા આવે, અને પાવાની દેવી રણની દેવીને ખબર હતી કે જેથી પાવાની દેવી હિમાલય માથે જવાની છે, અને આવડો આ રચના મારે રચાવી છે, અને સોમીડો અહીંયા કણે રણથમરણ પાણો થઈ જાય છે, અને ત્યારે પાછી હું જઈને એને પ્રગટ કરીને અને પાવાની દેવીને વિહામાં દેવડાવીશ. આવી કહાની મિત્રો એને ગોઠવેલી હતી કે ને કે રણની દેવી, એટલે એ રણની દેવી એ સોમીડાને અને લાલિયા કારજીબાને બેને એમ કીધું કે બેટા રણની માલિપા હાલ મારે ખાંડિયો આખર પીવો છે, અને ખાંડિયા આખર નું અમલ લઈને આ માંડવો વધાવજે. ત્યાં લગી માંડવો વધાવતો નહીં બાપો, આવી બોલી અવસર બોલી માંડી ભગવતી. એટલે સોમીડો જંતર લઈ અને પોતાના બાપ ભેગો હાલી નીકળ્યો. રણની માલિપા જેને થાંલા બાંધે થાંલા ની માલિપા એમ કહે છે ખાંડિયો આખર બાજો. સોમીડાને એમ થાય હમણાં મારો બાપ આવશે અને મારી રણની દેવીને બે ટપોરા મારી અને હાજર સરમુખ રાખું, એટલે કાંઈ કોઈ જાતની તકલીફ રહે નહીં. સોમીડાએ જંતર ચડાવીને ત્યાં ટપોરો માર્યો, ત્યાં ફાંહલો તોડી અને ખાંડીઓ આખર ભાગી ગયો. ત્યારે લાલિયો કારજીબો એટલું બોલ્યો કે એ બેટા મારી દેવીનું અમલ આખું ભાગી ગયું, હવે હું બેઠો માણા વર્તમાન માણા હવે આટલા બધે વારો કરવા કેમ જાય. પણ એક શબ્દ હું તને કહું છું કે ખાંડિયો આખર બાજી જાય અને હું ત્યાં લગી ખાંડિયા આખર ને રહેનો દઉં ને ત્યાં લગી તું જંતર વગાડતો ને દીકરા હો. આમ બે બાપ દીકરા વર્ષણ કરી પાંચ દહ ખેતરવા જઈ અને પાછો ખાંડિયા આખર નો વારો કર્યો, ખાંડિયો આખર પાછો ફાહલાની માલિપા. પણ પોતાને એમ કહે છે કે એક ખાંડિયો આખર ને પાંચ ભેગી હાણકી હતી બાપ. ખાંડિયો આખર બાજી ગયો ફાહલાની માલિપા હાણકી એમ કહે છે. પાછો હરી હરી જોવા મંડ્યું, નાખની માલિપા થી સોતારા આહુણા પડવા માંડ્યા. બાપ અમારો ચોડી ચાંદલો નંદવાઈ ગયો હોય મારા મોભી, આજે ફાલાની માલિપા આવી હેલકીઓ વાત યાદ કરી કરી અને આંખની માલિપાથી આહુણાની ધારું હાલી જાય ને એ સોમીડો જંતર વગાડતો જોતો એમ કહેવાય કે સોમીડાની નજર ચડી ગઈ. માં આવા પશુ જીવનો જો તું ક્યાલો પીસને એક આયતમો લઈશ તો પાંચ વાહે દુખી થાય છે એનો શ્રાપ તો મને લાગશે મારી. એમ કરીને સોમીડો એમ કહેવાય છે કે ફાંહલો કાપી નાખ્યો હો બાપ. ફાયકો ફાયકો બાપજી આવે ને સોમીડા આ ફાંહલાની માલિપા ખાંડિયો આખર તો બાજી ગયો પણ તે જંતર વગાડતા વગાડી અને પાછો ખાંડિયો આખર તગાડી મેકો. મેં તને ના પાડી હતી તોય તું વગાડતો હતો, તને મારી રણની દેવીએ રણથમ કેમ નો રાખ્યો બાપ, હે રણથમ કેમ નો રાખ્યો બાપ. સ્વામિનારાયણ હાથમાં જંતર દી 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 પથ્થર બની ગયો, પથ્થર બની ગયો, પથ્થર બની ગયો. પણ પાવાની દેવી કાર વિકરાળ કાર કરો તો હમાય નહીં રી રી પવન પવન
गोर थडो लाइन ए मरी पावानी देवी हली रणी देवी ने विचार थाय अनो कार करो तो कौन संभाव से लाओ लाओ मरा होमेडा बाहे जाओ मरा होमेडा ने जैन अने जगाडू मां पावानी देवी ने मारी माथा नी मोर ने मार ताज ने रोके हो बाप મારે હિમાલય તો જવું જ છે પણ કારા માથાનો માંડવી આજ કાંઈક કાલા વાલા મારા નામ ના કરે છે અને મને કાંઈક કહે છે તો લાવ લાવ એના પાસે આવી જાઉં બાપ હે કારણ કે મિત્રો માણસ સામો માણસ મળે ગમે એવો તમને કાર કરો ચડી ગયો માણસ ની માલી પણ માણસ સામો મળી જાય એવો જો સજન માણસ મળી જાય ને તો એ કાર બેહાડી દે તો આ તો દેવી હતી બાપ હે માં ભગવતી ને હું મીડો જંતર વગાડે પવન દેવી જૈન ઉભી રે હે મારા હોમીડા લવા દે કે મન હોમીડા લવા દે મન પાવાની દેવી મન પાવાની મન દીધા મારા પતિ મન પાવાની દેવી ને મારે હિમાળા સિવાય હવે બીજો કોઈ ઉપયોગી નથી કારણ કે જો દીકરાને મારું ને તો હું ડાકણ કેવાઉં બાપ મને પાવાની દેવી ને મને હિમાળે જવા દે અને મારા હોમીડા તારે જે જોઈ એ માગી લેજો તારા દુઃખ નો દોયલો દુઃખ નો ભાગીદાર ન બની જાઉં ને તો તો મને પાવાની દેવી ને ખોટ દેજે બાપ મારી જાવ તો ભલે જાવ મારી પાવાની દેવી તારી મારી માં દીકરાની કઈક વાત રહીએ ને એવું કઈક કહેતી જા માં મને ઉભરો આવી ગયો હરખ આવી ગયો માંગ માંગ મારા સ્વામી કદા તું માંગ અને હું પાવાની દેવી નો આપું ને તો મને પાવાની દેવીને ખોટ લાગી જાય છે બાપો મારી મને વચન આપો ને મારી ગઢ પાવાની દેવી માં જો મને કઈક આપવું હોય ને તો વચન વગર હું સ્વામીડો માંગું નહીં મારી મને તમારું વચન આપો અને તેથી પાવાની દેવી એટલું ભળી દીધી જા મારા સ્વામી મારું પાવાની દેવીનું બાવન પેટીનો ખોલ છે બાપ અને કદાચ દુનિયાની માલિપા મારો સ્વામીડા તું બોલ અને હું પાવાની દેવી નો કરી દઉં ને તો જગતની માલિપા મને ઘટ પાવાની દેવીને કોઈ તાજબ ન ભરતો બાપો
તું હોય તો મન પાવે પાસા પધારો મારી દેવી જી 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 મારું રાગનું મારું રાગનું મારું રાગનું રતન ક્યાં બની બની જાને મારી પાવાની જીવી પધારો માં મોર મે પાવાની દેવી આપી છે ને ઈ લઈ લે ઈ લઈ અને દિલ્હી નો અકબર બાદશાહ રહ્યો અકબર બાદશાહ પાસે જઈ અને વેણો જંત્ર વગાડી રાજા ને ખુશ બનાવી અને પછી તું અવરી હાથે સલામ ભરજન તેદી આ તખત મારી નમવી નો જઈને તેદી એમ કહેવાય કે ઈ પાવાનો રાજે પતે એમ કહેવાય છે કે જેને કંચારી બરકત ભરાઈ રહી છે ને એની મલીપા સ્વામીડો માંગણ જય કારવીને અને જંતર મેળો વગાડવા અને રાજા પેલા આગળની માલિપા જેને એમ કહેવાય કે જંતર ની માલિપા રિજીવન થઈ જતા માંગે એવી મોજ આપી દેતા બાપ અને ત્યારે એ સ્વામીડા માંગણ ને પતે રાજા એ એટલું કીધું કે બાપ શું લેવા આવ્યો છે તે જંતર વગાડ્યું ને મારું જીવન સફળતા થઈ ગયું અને કદાચ તો માંગી ન આપું ને તો મારા પતે રાજા નું કોણ વ્યૂ જાય મારી પાવાની દેવી નું કોણ વ્યૂ જાય બાપ હે પણ પતે રાજાને ખબર નથી કે પાવાની દેવી તો હિમાડે જઈ છે પોતાની માં જનેતા હોય માના દેહને જો દીકરો ઓળખી દે ને તો કોઈ દી માં દીકરામાં કોઈ દી તેડ ન પડે ને વાંધો ન પડે બાપ હે ઈ માં પાવાની દેવી જે સોમીડાને કીધું ઈ પ્રમાણે મસરી મુગટ માંગી અને પતે રાજાએ અર્પણ કરી તઈ પતેને ખબર પડી ગઈ કે આ તો કોક સતીનો શબ્દ લાગે છે બાકી કોઈ મસરી મુગટ કોઈ માંગવા વાળું દુનિયામાં કોઈ આવ્યું નથી આજ લગીમાં બાપ હે કેમ એને ખબર પડે કે આ મારી જીવાદોરી છે મારું જીવન છે બાપ અને ઈ સોમીડો જંતર લઈ અને દિલ્હીના અકબર બાદશાહ પાસે જઈને અને એમ કહેવાય છે કે જેને જંતર વગાડવા માંડ્યો